ऑल स्टूडेंट फ्रेंड एंड कलीग, तो आज अपने प्रोजेक्शन ऑफ लाइन प्रॉब्लम नंबर 4 जो लाइन सी डी इज 100 mm लॉन्ग, द एंड सी इज 5 mm अबव एचपी एंड 10 mm फ्रंट ऑफ पीपी, अनदर एंड डी इज 15 mm अबव एचपी 65 mm इन फ्रंट ऑफ पीपी। तो अँ बने बिंदु जो है अपने फर्स्ट क्वाड्रेंट में आपेला है, तो पहला बिंदुओं के रीते एक्स वाई प्लेन अंदर ड्रॉ करिए समझिए, पीछे आगे बढ़िए। तो अँ आप जी सकी सौथी पहला के पॉइंट जे सी जे छे 5 mm अबोव एचपी, तो आ आपणी एचपी लाइन छे बराबर, अने आ ऊभी लाइन ए आपणी वीपी लाइन छे। तो ए बिंदु सी जे छे ए 5 mm एटले आ एचपी थी 5 mm ऊपर, अने इन फ्रंट एटले केटलुं छे 10 mm आपेलुं छे बराबर, एटले बिंदु सी एक्झेक्ट तमारुं अहींया आवे। हवे अहींया शुं थशे आपणे के अहींया सामेथी जोईशुं बराबर, तो एनो फ्रंट व्यू आवशे, तो सी डेश बनशे, ए केटला अंतरे 5 अंतरे आवशे। ઉપરથી જોઈશું તો આપણો ટોપ વ્યૂ એ ક્યાં દેખાશે, અહીંયા એચપી પર એટલે સી એટલે અહીંયા, અને એ કેટલા અંતરે 10, તો આ પણ 10 અંતર આવશે। તો સૌ પ્રથમ બિંદુ જે સી જે છે એને એક્સ વાય પ્લેન પર આપણે ડ્રો કરીએ જોઈએ હવે। તો આ આપણું એક્સ અને વાય પ્લેન છે બરાબર, અહીંયા શું કરવાનું છે, તો બિંદુ જે સી જે છે અહીંથી કેટલા 5 mm ઉપર આવેલું છે, તો અહીંયા કેટલા અંતરે છે, થોડું આપણે નાનું છે એટલે દર્શાવે છે 5 mm, કયું બિંદુ આવેલું છે, તો સી ડેશ બરાબર। એ જ રીતે નીચે જોઈએ તો હવે આ જે છે અહીં આપણે જોયું કે અહીંથી આપણા 5 C' કેટલા 5 mm આવેલું છે। હવે આ જે બિંદુ સી જે દર્શાવવાનું છે જે એચપી પર હોય એને આપણે શું કરીએ છીએ, 90 ડિગ્રીએ રોટેટ કરીએ છીએ, એટલે આ બિંદુ તમારું ક્યાં સી વાળું નીચેની બાજુ જશે, તો અહીંથી આપણે 10 mm કયું બિંદુ લઈશું, અહીંયા આપણે સી આવશે, એ બિંદુ સી આવશે બરાબર। એના પછી હવે બિંદુ જે છે અહીંયા ડી જોઈ લઈએ, તો ડી માટે આપણે શું કરીશું, તો અહીંયા આપણે થોડું અંતર જે છે એ છોડી અને પછી બિંદુ અહીંયા ડી લઈશું આપણે, તો એ રેન્ડમલી તમારે અહીંયા થોડું ડિસ્ટન્સ છોડી દેવાનું છે। ડી બિંદુ જે છે એ પણ સેમ સિચ્યુએશન છે કે 15 mm અબોવ એચપી, તો આ એચપી જે લાઈન છે ત્યાંથી 15 mm ઉપર ડી આવેલું છે ઇન ફ્રન્ટ ઓફ કેટલું 65, બિંદુ ડી એક્ઝેક્ટ તમારું અહીંયા આવેલું છે। હવે આને આપણે સામેથી જોઈશું તો એનો ફ્રન્ટ વ્યૂ, તો કે ડી ડેશ અહીંયા મળશે, કેટલા અંતરે, તો 50 અંતરે। ઉપરથી જોઈશું તો તમને શું મળશે, ટોપ વ્યૂ ક્યાં મળશે, તો અહીંયા મળશે ડી, તો કેટલા અંતર 65, તો આ કેટલા અંતર મળશે 65। હવે એને દર્શાવવું તો આપણે શું કરીએ જોઈએ બરાબર, તો સૌથી પહેલા આપણે 50 અંતરે કયું છે ડી ડેશ, તો આપણે 50 અંતરે શું લઈ લઈશું, અહીંયા ડી ડેશ બિંદુ આવશે ડી ડેશ લઈયા બરાબર। એ જ રીતે નીચેની બાજુ કેટલું છે, આપણે આ જે અંતર જે છે 90 ડિગ્રી નીચે રોટેટ કરીશું, તો 65 અંતર ક્યાં આવશે, નીચે આવશે 65 બરાબર, ટ્રુ લેન્થ એટલે સીડી કે જે લાઈન જે છે એનું ટ્રુ લેન્થ 100 mm આપેલું છે, તો અહીંયા આપણે શું કરીશું અહીંયા ધ્યાન રાખજો, તો સી ડેશ ને આપણે સેન્ટર તરીકે લઈશું, તો સેન્ટર તરીકે કોને લઈશું આપણે, સી ડેશ, અને રેડિયસ કેટલી લઈશું એ ધ્યાન રાખજો, તો અહીંયા આપણને જે આપેલી છે તે કેટલી 100 mm, અહીંયા લાઈનનું જેમ આપણે 100 mm, આને સેન્ટર તરીકે લઈ 100 mm રેડિયસ લઈ, અને અહીંયા આ બાજુ આપણે એક ચાપ લગાવીશું અહીંયા, અને એ જ અને આ બંને જે અહીંયા જે પોઈન્ટ મળે છે એને આપણે જોઈન કરીશું, જોઈ શકો છો બરાબર। તો અહીંયા જે બિંદુ મળે છે એનું નામ આપણે દઈએ, નામ આપી દઈએ B1' બરાબર, B1' બરાબર। તો આ તમારી શું છે 100 mm લાઈન થોડી રેડિયસ વાળું છે, સેમ આપણે શું કરવાનું નીચે કરવાનું, સી તમારું સેન્ટર, રેડિયસ કેટલી 100 mm, અને પરિકરી મધ્યથી અહીંયા આપણે આ લાઈનના ટચ સાઈડથી આપણે ચાપ લગાવીશું જોઈશું, અને આ બંને લાઈનને પણ આપણે શું કરીશું, કનેક્ટ કરીશું, અને અહીંયા જે લાઈન મળે છે એનું નામ આપી દઈએ B2 આપી દઈએ બરાબર। હવે શું કરવાની ખાસ ધ્યાન રાખજો હવે, કારણ કે અહીંયા આપણે જે વસ્તુ આપી તેનો ઉપયોગ કર્યો છે, હવે આપણે આગળ વધીએ, તો સૌથી પહેલાં અહીંયા જે પોઈન્ટ છે ત્યાંથી એક સીધી લાઈન ડ્રો કરીશું, ક્યાં સુધી, તો અહીંયા સુધી જોઈ શકો છો તમે। એના પછી આપણે શું કરવાનું ધ્યાન રાખજો, તો હવે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સેન્ટર તરીકે આપણે લઈશું કોને, સી ને, રેડિયસ કેટલી લઈશું એ ધ્યાન રાખજો, તો સી થી B1 જેટલી, કેટલી આ આપણે પોઈન્ટ મળે છે નામ આપી દીધી B1, તો સેન્ટર તરીકે સી, રેડિયસ બી થી 1, અને પરિક્રમી મધ્યથી આપણે એક ચાપ લગાવીશું જે આ લાઈનને ક્રોસ થાય, જોઈ શકો છો અહીંયા જે પોઈન્ટ મળે છે એને નાને આપણે જોઈન કરીએ, જો જોઈ શકો છો, તો આ જે પોઈન્ટ મળશે એ તમારો ડી છે બરાબર, આ તમારો જે છે ટોપ વ્યૂનું શેપ મળે છે ઓકે। હવે આગળ આપણે વધીએ,
तो सेम वस्तु आज करी है ये अपने अहियाँ करिए तो बी टू पॉइंट जो है त्याँ एक ऊबी लाइन दौरीशू अहियाँ सुधी पाई सको अहियाँ जो पॉइंट मे एनु नाम आप दी बी टू डेस ऊपर जो है कि सेंटर तरीके अपने लैसू को सी डेस रेडियस के लिए लैसू सी डेस थी बी टू डेस सी डेस थी बी टू डेस सी डेस ने सेंटर बी टू डेस एट रेडियस परिक्रमित आ लाइन में क्रॉस थे त्यादी आप चाप दौरी जी सकते ये पॉइंट मे एनु नाम आप दी दी डी डेस आ पॉइंट ने आ पॉइंट ने अपने जॉइन कर आप शू फ्रंट व्यू हम आनी अंदर एक वस्तु बीजू है कि आप जो मेजर करवानु है फाइंड आउट ट्रू लेंथ ऑफ एचपी एंड वीपी तो एचपी एंड वीपी साथ कितना एंगल बनाव है तो एचपी साथ कितना बनाव है ये आप मेजर कर एंगल आए ये प्रोटेक्टर की मदद तभी मेजर करशो ए ख्याल आशे कि एचपी साथ कितना बनाव है एज रीते वीपी साथ कितना एंगल बनाव है लाइन ये तब आ एंगल मेजर करशो ए ख्याल आई जैसे प्रोटेक्टर की मदद तो जय तमने कोई बे बिंदुओ जेना माप आपेला लाइन में माप आपेला हो कोई एंगल फाइंड करवा एचपी साथ कितना वीपी साथ कितना तो आप आ रीते करी शकीए छीए।